નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ રાઠોડ સ્વાગત કરું છું આપ સૌનું અકાઉન્ટન્સી ક્લાસ બાય દેવાંગ શર્મા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય એકાઉન્ટમાં ભાગ 1 માં પ્રકરણ નંબર 5 કહેતા કે ભાગીદારનો પ્રવેશ વિષે ચર્ચાઓ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે તે પ્રકરણનો અર્થ અને તેની સમજૂતીમાં જે જરૂરી ખાતાઓ છે તેમાં મિત્રો આપણે નંબર 1 પુનઃમૂલ્યાંકન ખાતાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ મિત્રો આપણે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા, રોકડ બેંક ખાતું અને પાકો સર્વેયાના નમૂનાનો અભ્યાસ કરવાનો બાકી હતો. તો મિત્રો આજના લેક્ચર દરમિયાન આપણે તે ખાતાઓની સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 5 નો આ પાઠ કહેતા કે બીજો વિડીયો છે. જો આપે અગાઉના વિડીયો લેક્ચર ન જોયા હોય તો તે વિડીયો માટેની લિંક વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેની મદદથી મિત્રો આપ તે વિડીયો લેક્ચર નિહાળી શકશો. તો ચાલો મિત્રો શરૂઆત કરી પ્રકરણ નંબર 5 કહેતા કે ભાગીદારનો પ્રવેશ. પ્રથમ તો મિત્રો આપણે તે પ્રકરણનો ગુણભાર જોઈએ તો આ પ્રકરણમાંથી ટોટલ 9 માર્કના પ્રશ્નો 100 માર્કના પ્રશ્નપત્રમાં પૂછાય છે, જેમાં મિત્રો સેક્શન બી ની અંદર એક વીએસક્યુ પ્રશ્ન પૂછાય છે જેનો 1 માર્ક છે. ત્યારબાદ મિત્રો સેક્શન ઈ ની અંદર એક સમ કેતા કે એક દાખલો પૂછાય છે જેના 8 માર્ક છે. એટલે મિત્રો આ ચેપ્ટર માંથી કુલ 2 પ્રશ્નો પૂછાય છે જેના 9 માર્ક છે. એટલે મિત્રો આ ચેપ્ટર માંથી માત્ર તમારે વીએસક્યુ પ્રશ્નો અને 8 માર્ક્સના જે મોટા દાખલાઓ આપેલ છે તેની જ તમારે વિગતે તૈયારી કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો આ ચેપ્ટર માંથી બીજું કોઈ બાબતનો તમારે અભ્યાસ કરવાનો રહેતો નથી. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો આપણે અગાઉના લેક્ચરમાં ભાગીદાર પ્રવેશનો અર્થ ની સમજૂતી મેળવી હતી અને ત્યારબાદ મિત્રો આપણે જે જરૂરી ખાતાઓ છે તેમાં ટોટલ 4 ખાતાઓનો સમાવેશ થાય છે, જેમાં નંબર 1 હતું પુનઃમૂલ્યાંકન ખાતું, નંબર 2 ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતા, નંબર 3 રોકડ બેંક ખાતું અને નંબર 4 પાકા સરવૈયાનો આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં મિત્રો આપણે પ્રથમ ખાતું કહેતા કે પુનઃમૂલ્યાંકન ખાતાનો અભ્યાસ આપણે વિગતે કરી ચૂક્યા હતા. ત્યારબાદ મિત્રો આપણે નંબર 2 ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પાકા સરવૈયાના નમૂનાની વિગતે ચર્ચા કરવાની બાકી હતી. તો મિત્રો આપણે તેની આગળ ચર્ચાઓ કરીએ, જેમાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની વિગતે ચર્ચાઓ કરી ચૂક્યા છે. તો મિત્રો શરૂઆત કરીએ ભાગીદારોના મૂડી ખાતા. ડાબી બાજુ ઉધાર ટાઇટલ આપીશું, જમણી બાજુ જમા ટાઇટલ આપીશું. અત્યારે મિત્રો આપણે ભાગીદારોના મૂડી ખાતાની વિગતે ચર્ચાઓ કરીશું. ચાલુ ખાતાની મિત્રો ચર્ચા જ્યારે આપણે પ્રશ્નમાં ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને જ્યારે દર્શાવવાના થશે ત્યારે તમને તેની વિગતે સમજૂતી આપીશ. અત્યારે મિત્રો મૂડી ખાતામાં જે તમને બેઝિક બાબતો સમજૂતી આપું છું તે તમારે ખાસ યાદ રાખવાની રહેશે. મૂડી ખાતા મિત્રો બનાવવા માટે તમારે આ રીતે કોષ્ટક બનાવવું પડશે, વિગત એબીસી, વિગત એબીસી. અહીંયા મિત્રો મેં ભાગીદારોના નામની ધારણા કરેલ છે કે 3 ભાગીદાર છે, જેમાં એ અને બી જૂના ભાગીદારો છે, જેમાં સી નામના વ્યક્તિને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપેલ છે તેવું સાબિત થાય છે. એટલે મિત્રો એ બી સી તે ભાગીદારોના નામની ધારણા કરેલ છે. તમને જે પ્રશ્નમાં નામ આપેલ હોય તે તમારે ભાગીદારોના નામ દર્શાવવાના રહેશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો ભાગીદારોની મૂડીની. તો મિત્રો આપણને ખ્યાલ છે મૂડીની જમા બાકી હોય છે, એટલે મૂડી ખાતામાં મિત્રો પ્રથમ આપણે વિગત દર્શાવવાની થશે જમા બાજુ બાકી આગળ લાવ્યા કરીને શરૂઆતની મૂડી, જેમાં મિત્રો શરૂઆતની મૂડી માત્ર જૂના ભાગીદારોની જ આપણી પાસે હશે. નવા ભાગીદારનો હજુ પ્રવેશ થાય છે એટલા માટે તેની જૂની શરૂઆતની મૂડી હશે નહીં. એટલે કે એ અને બી જૂના ભાગીદારો છે અને સી નામના વ્યક્તિને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપેલ છે. એટલે શરૂઆતની મૂડીમાં માત્ર મિત્રો ભાગીદાર એ અને ભાગીદાર બી ની શરૂઆતની મૂડી બાકી આગળ લાવ્યા તરીકે નોંધ કરવાની થશે. ત્યારબાદ મિત્રો જો આપણને પ્રશ્નમાં પાકા સર્વેયામાં ઉપાડ અંગેની માહિતી આપેલ હોય તો આપણે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ ખાતે તરીકે નોંધ
કરીશું જે તે ભાગીદારનો ઉપાડ હોય તેમાં તેની નોંધ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો જો હવાલામાં તમને મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજની જો જોગવાઈ કરવાની કીધી હોય તો તેની પણ તમારે અસર ભાગીદારોના મૂડી ખાતે આપવાની રહેશે. જો મૂડી પર વ્યાજ હોય તો ભાગીદાર માટે આવક કહેવાય, તેમની મૂડીમાં વધારો થાય, એટલા માટે તેની અસર મૂડી પર વ્યાજની જે તે ભાગીદારના મૂડી ખાતે જમા અસર કરવામાં આવે છે. અને જો ઉપાડ પર વ્યાજની જોગવાઈ કરવાની હોય તો તે ઉપાડ પર વ્યાજ એ જે તે ભાગીદાર માટે ખર્ચ કહેવાય, તેમની મૂડીમાં ઘટાડો થાય છે, એટલા માટે ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે નુકસાન છે એટલે તેના મૂડી ખાતે ઉધાર બાજુ નોંધ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો નવો જે ભાગીદાર કેતા કે સી નો જે આપણે પ્રવેશ આપેલ છે તે પ્રવેશ આપતા તે ધંધામાં મૂડી સ્વરૂપે રોકડ સ્વરૂપે તે નાણાં લાવતો હશે. જ્યારે મિત્રો તે ધંધામાં રોકડ લાવે ત્યારે રોકડ બેંક ખાતામાં તેની ઉધાર બાજુ નોંધ કરવામાં આવે છે. પરંતુ સી ધંધાનો ભાગીદાર બને તે આપનાર બને અને આપનારના મૂડી ખાતાની જમા બાજુ તેની નોંધ કરવામાં આવે છે. એટલે મિત્રો મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે આપણે નોંધ કરીશું જે નવો ભાગીદાર મૂડી તરીકે જે રકમ લાવે તેની. ત્યારબાદ મિત્રો તમને પાકા સર્વેયામાં પાઘડીની રકમ આપેલ હશે જેને આપણે જૂની પાઘડી તરીકે ઓળખીશું અને હવાલામાં મિત્રો તમને જે પાઘડીની રકમ આપેલ હોય તેને આપણે નવી પાઘડી તરીકે ઓળખીશું. અહીંયા મિત્રો તમારે એક બાબત ખાસ યાદ રાખવાની રહેશે કે જૂની પાઘડીની હંમેશા જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના વેચણીના પ્રમાણમાં તે વેચાય જશે. એટલે મિત્રો પાઘડી જે જૂની હશે તે ભાગીદારો ધંધામાંથી લઈ જશે અને ધંધામાંથી લઈ જાય એટલે જે તે ભાગીદાર લેનાર બને અને લેનારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર થાય. એટલે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ મિત્રો આપણે નોંધ કરીશું પાઘડી ખાતે. અહીંયા મિત્રો જૂના ભાગીદારો બે જ છે, એ અને બી વચ્ચે તે પાઘડીની રકમ તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચી આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો તમને પ્રશ્નમાં પાકા સરવૈયામાં અમુક અનામતો પણ આપેલ હશે અને તે અનામતોના મિત્રો હકદાર બને છે જૂના ભાગીદારો જેમ કે એ અને બી. તો તે તમામ અનામતોની ભાગીદારો વચ્ચે શું કરવામાં આવે છે, વેચણી કરવામાં આવે છે અને અનામતોની વેચણી કરતા ભાગીદારોની મૂડીમાં શું થાય છે, વધારો થાય છે. એટલા માટે મિત્રો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ દરેક અનામતોની જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચી આપવામાં આવે છે. અને તે અનામતોમાં મિત્રો કયા કઈ અનામતનો સમાવેશ થાય તેની વિગતો મેં અહીંયા રજૂ કરેલ છે. પ્રથમ મિત્રો જો તમને પ્રશ્નમાં સામાન્ય અનામત આપેલ હોય તો તેની જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચણી કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જો તમને કારીગર અકસ્માત વળતર અનામત અથવા તો કે ભંડોળ આપેલ હોય તો તે પણ એક અનામત છે અને તેની પણ જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચણી કરવામાં આવે છે. ત્યારબાદ જો મિત્રો તમને પ્રશ્નમાં રોકાણ વધઘટ ભંડોળ કેતા કે રોકાણ વધઘટ અનામત આપેલ હોય તો તે પણ પેઢી માટે એક પ્રકારની અનામત છે અને તેની પણ ભાગીદારો વચ્ચે વેચણી કરવામાં આવે છે. એટલે તેની પણ આપણે અનામતોની વેચણી આપણે મૂડી ખાતાની જમા બાજુ નોંધ કરીશું. ત્યારબાદ મિત્રો છે નંબર એક આવે છે કારીગર નફાભાગ ભંડોળ અને કારીગર બચત ખાતા, જે બંને પેઢીનું દેવું છે. મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો ત્યાં ભૂલ કરે છે કે કારીગર નફાભાગ ભંડોળ અને કારીગર બચત ખાતાને પોતે અનામત સમજીને ભાગીદારો વચ્ચે વેચણી કરી નાખે છે. એટલે મિત્રો તમારે એક બાબત ખાસ યાદ રાખવાની રહેશે કે સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર અનામત કહેતા કે ભંડોળ અને રોકાણ વધઘટ ભંડોળની જ ભાગીદારો વચ્ચે વેચણી કરવામાં આવે છે, જે તે દેવાની ભાગીદારો વચ્ચે ક્યારેય વેચણી કરવામાં આવતી નથી, તેની નવી કિંમતે પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો તમને પ્રશ્નમાં ઘણી વખત પાકા સરવૈયામાં નફા નુકસાન ખાતાની આખરની બાકી આપેલ હોય છે. હવે મિત્રો નફા નુકસાન ખાતાની આખરની બાકી બે સ્વરૂપે હોય શકે, નંબર એક નફા નુકસાન ખાતાની જમા બાકી અને નંબર બે
નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. જો મિત્રો તમને મૂડી દેવા બાજુ નફા નુકસાન ખાતું આપેલ હોય તો તેને આપણે જમા બાકી તરીકે ઓળખીશું, અને જો તમને મિલકત લેણા બાજુ નફા નુકસાન ખાતું આપેલ હોય તો તેને આપણે ઉધાર બાકી તરીકે ઓળખીશું. જમા બાકી કહેતા કે નફો અને ઉધાર બાકી કહેતા કે ખોટ. જો નફાની ભાગીદારો વચ્ચે વહેંચણી કરવામાં આવે તો ભાગીદારોની મૂડીમાં વધારો થાય, એટલે જે તે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ અસર કરવામાં આવે. પરંતુ જો ખોટ હોય કે તાકે ઉધાર બાકી હોય તો તેની વેચણી કરતા જે તે ભાગીદારની મૂડીમાં ઘટાડો થાય, એટલે તેની અસર જે તે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ અસર આપવાની રહેશે. એટલે મિત્રો તમારે એક બાબત ખાસ યાદ રાખી લેવાની હશે કે જો તમને પ્રશ્નમાં પાકા સર્વિયામાં મૂડી દેવા બાજુ નફા નુકસાન ખાતું આપેલ હોય તો તમારે અનામતની સાથે સાથે તે નફા નુકસાન ખાતાની આખરની જે જમા બાકી હોય તેની તમારે ભાગીદારો વચ્ચે વેચણી કરવાની રહેશે. એટલે જે તે મૂડી ખાતામાં જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચીને મૂડી ખાતામાં તમારે જમા બાજુ અસર આપવાની રહેશે. પરંતુ જો તમને પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ નફા નુકસાન ખાતું આપેલ હોય તો તમારે જે તે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ અસર આપવાની રહેશે નફા નુકસાન ખાતે, અને તે રકમની તમારે જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમને પ્રશ્નમાં મિલકત લેણા બાજુ ઘણી વખત અવાસ્તવિક મિલકત પણ આપેલ હોય છે, જેમ કે જાહેરાત ઝુંબેશ ખર્ચ અને સંશોધન અને વિકાસ ખર્ચ. તો તે ખર્ચની પણ જૂના ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી કરવામાં આવે છે. તે ખર્ચની ભાગીદારો વચ્ચે વહેંચણી કરતા જે તે ભાગીદારની મૂડીમાં ઘટાડો થાય, એટલા માટે જે તે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ અસર આપવામાં આવે છે. જાહેરાત ઝુંબેશ ખર્ચ જે જૂના ભાગીદારો વચ્ચે જેમના જૂના નફા નુકસાનના ખર્ચ પ્રમાણમાં તેની વહેંચણી કરવામાં આવશે. સાથે સાથે મિત્રો ઘણી વખત તમને સંશોધન અને વિકાસ ખર્ચ પણ આપેલ હોય છે, તો તેની પણ મિત્રો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ નોંધ થશે, અને તે રકમ તેમના નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચી આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે નવા જે ભાગીદારને આપણે પ્રવેશ આપેલ હશે તે જે રોકડ સ્વરૂપે મૂડી પેટે જે રકમ લાવે છે તેની તો આપણે અસરની ચર્ચા કરી, પરંતુ જે ધંધામાં પ્રવેશ મેળવવા માટે ઘણી વખત તેને પાઘડી પેટે પણ રકમ લાવવાની હોય છે, અને તે જે નવો ભાગીદાર પાઘડી પેટે જે ધંધામાં રકમ લાવશે તે રકમ આપણે પાઘડીના પ્રીમિયમ ખાતે લઈ જવાની રહેશે. એટલે કે જ્યારે તે રકમ ધંધામાં લાવે ત્યારે રોકડ આવે તે ઉધાર તે આપણે રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ તો અસર આપીશું, પણ તે પાઘડીની રકમના હકદાર બનશે જૂના ભાગીદારો, અને તે પણ કયા પ્રમાણમાં, તો કે ત્યાગના પ્રમાણમાં. એટલે જે નવા ભાગીદારને જે મળતો નવો હિસ્સો છે તે જૂના ભાગીદારો પોતાના હિસ્સામાંથી જેટલી રકમનો ત્યાગ કરશે તે ત્યાગના પ્રમાણમાં તેમને તે પાઘડીની રકમ મળવા પાત્ર થશે, જેની મિત્રો આપણે વિગતે ચર્ચાઓ જ્યારે આપણે દાખલાની શરૂઆત કરીશું ત્યારે તમને ડિટેલ સાથે તેની સમજૂતી આપીશ. એટલે મિત્રો તે પાઘડીની રકમ જૂના ભાગીદારો વચ્ચે વેચવામાં આવે અને તે વેચણી કરતા જૂના ભાગીદારો માટે આવક બને, તેમની મૂડીમાં વધારો થાય, એટલે ભાગીદારોના મૂડી ખાતામાં મિત્રો જમા બાજુ અસર આપવામાં આવે છે પાઘડીના પ્રીમિયમ ખાતે. જે નવો ભાગીદાર જે પાઘડી પેટે રકમ લાવતો હશે તે જૂના ભાગીદારો વચ્ચે તે ત્યાગના પ્રમાણમાં તેની વેચણી કરવામાં આવશે. મિત્રો ત્યાગનું પ્રમાણ તમને મેળવતા આવડે છે કે જૂના પ્રમાણમાંથી નવું પ્રમાણ બાદ કરતા તમને જે રકમ મળવા પાત્ર થાય તે તફાવતને તમે ત્યાગનું પ્રમાણ તરીકે ઓળખો છો. ત્યારબાદ મિત્રો ઘણી વખત જો તે ભાગીદાર પાઘડી પેટીની રકમ રોકડ સ્વરૂપે ન લાવતો હોય અને તેની અસર જ્યારે તેના મૂડી ખાતે ડાયરેક્ટ આપવાની હોય, એટલે કે તેની મૂડીમાં ઘટાડો કરીને અસર આપવાની હોય, ત્યારે તે જે તે ભાગીદારના નવા ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે ઉધાર બાજુ અસર આપવાની રહેશે કે પાઘડીના પ્રીમિયમ ખાતે, જેની મિત્રો વિગતે સમજૂતી આપણે નેક્સ્ટ દાખલો ગણીશું ત્યારે આમ નોંધ સાથે મિત્રો તેની સમજૂતી આપીશ. ત્યારબાદ મિત્રો આપણે અગાઉ પુનઃ મૂલ્યાંકન ખાતાનો અભ્યાસ કર્યો હતો, અને ત્યારબાદ પુનઃ મૂલ્યાંકન ખાતું મિત્રો આપણે બંધ પણ કર્યું હતું. જો પુનઃ મૂલ્યાંકન ખાતામાં મિત્રો ઉધાર બાજુ તફાવત આવે તો તેને આપણે નફા તરીકે ઓળખીએ છીએ, અને તે નફાની ભાગીદારો વચ્ચે વેચણી કરતા તે ભાગીદારોની મૂડીમાં વધારો થાય છે, એટલે જે તે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે
નફાની અસર આપવામાં આવે છે. પરંતુ જો મિત્રો ખોટ હોય, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ તફાવત આવ્યો હોય, તો તે ખોટની ભાગીદારો વચ્ચે વેચણી કરતા ભાગીદારો માટે એક પ્રકારનું નુકસાન કહેવાય, મૂડીમાં ઘટાડો કહેવાય. તો જે તે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ તેની અસર આપવામાં આવે છે કે પુનઃમૂલ્યાંકન ખાતે ખોટ જે તે ભાગીદારની મૂડીના ખાનામાં તે રકમ દર્શાવવામાં આવે છે. જો નફો હોય તો જમા બાજુ અને ખોટ હોય તો પુનઃમૂલ્યાંકન, તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ તમારે અસર આપવાની રહેશે. ત્યારબાદ મિત્રો આપણે જે તે ખાતા બંધ કરીએ તે જ રીતે ભાગીદારોના મૂડી ખાતા પણ બંધ કરવાના થશે. મૂડી ખાતાઓ મિત્રો મોસ્ટ ઓફ તમારે જમા બાજુ સરવાળો વધતો જોવા મળશે. અને પ્રથમ મિત્રો તમારે ભાગીદાર એ, બી અને સી ત્રણે ત્રણ ભાગીદારના જમા બાજુ ટોટલ કરવાના રહેશે. તે તમામ ટોટલ મિત્રો ઉધાર બાજુ દર્શાવવાના રહેશે. અને તે ટોટલમાંથી મિત્રો જે ઉધાર બાજુ આપણે રકમ દર્શાવેલ હોય તે જે તે ભાગીદારની જમા બાકીમાંથી ઉધાર બાકી બાદ કરીને ઉધાર બાજુ મિત્રો આપણને જે તફાવત મળવા પાત્ર થાય તેને આપણે બાકી આગળ લઈ ગયા તરીકે આખરની જમા બાકી તરીકે ઓળખીશું. એટલે મિત્રો શરૂઆતની બાકી આપણે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે ઓળખીશું અને આખરની બાકી આપણે ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે ઓળખીશું. જેની મિત્રો બીજી અસર આપણે જે પ્રવેશ બાદનું પાકું સરવૈયું બનાવવાનું થશે તેમાં આપણે મૂડી દેવા બાજુ મૂડીના કોષ્ટક હેઠળ તે ત્રણે ત્રણ ભાગીદારની નવી મૂડી દર્શાવવાની રહેશે. તો આ રીતે મિત્રો તમારે ભાગીદારોના મૂડી ખાતાની સમજૂતી તમારે મેળવવાની રહેશે. મિત્રો અહીંયા તમને થોડી માહિતી એટલા માટે રજૂ કરેલ છે કે હવે પછી આપણે જ્યારે મોટા દાખલાઓનો અભ્યાસ કરીએ ત્યારે તમારી પાસે થોડી ઘણી માહિતી અવેલેબલ હોય તો તમને વિશિષ્ટ રીતે સમજાય. એટલા માટે મિત્રો તમારે દરેક ખાતાના નમૂનામાં મેક્સિમમ માહિતી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો રહેશે. જે ડિટેલ કે જે માહિતી તમને ન સમજાય તે આપણે દરેક દાખલાઓનો અભ્યાસ કરવાને અંતે તે માહિતી તમને સ્પષ્ટ થઈ જશે. ત્યારબાદ મિત્રો ભાગીદારોના મૂડી ખાતાની સમજૂતી મેળવ્યા બાદ હવે નંબર ત્રણ આવે છે રોકડ બેંક ખાતું. અહીંયા મિત્રો આપણે પ્રવેશ સમયે રોકડ અને બેંકનું અલગ અલગ ખાતું બનાવવાની જરૂર નથી, આપણે રોકડ અને બેંકનું સંયુક્ત ખાતું બનાવવાનું રહેશે. તો મિત્રો ટાઇટલ આપીએ રોકડ બેંક ખાતું, ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા, તેનું કોષ્ટક બનાવી નાખીએ, વિગત રકમ રૂપિયા અને વિગત રકમ રૂપિયા. હવે મિત્રો રોકડ બેંક એ પેઢી માટે ચાલુ મિલકત છે અને મિલકતોની ઉધાર બાકી હોય છે. એટલે શરૂઆતની જે શિલ્લક હોય તે આપણે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું, બાકી આગળ લાવ્યા તરીકે શરૂઆતની મૂડી આપણે દર્શાવીશું. જે તમને શરૂઆતની રોકડ બેંક શિલ્લક તમને પાકા સરવૈયામાં પ્રશ્નમાં તેની માહિતી આપેલ હશે. ત્યારબાદ મિત્રો આપણે રોકડ બેંક ખાતાના જે નિયમો અનુસાર જે અસર આપીએ છીએ તે જ નિયમના આધારે તમારે રોકડ બેંક ખાતામાં અસર આપવાની રહેશે. કે ધંધામાં રોકડ કે બેંક દ્વારા જો રકમ આવતી હોય તો રોકડ બેંક આવે અને આવે તે ઉધારના નિયમથી તમારે ઉધાર બાજુ અસર આપવાની રહેશે. પરંતુ જો ધંધામાંથી રોકડ કે બેંક દ્વારા રકમ ધંધામાંથી જતી હોય, એટલે કે રોકડ બેંક ધંધામાંથી જાય તે જમાના નિયમ અનુસાર તમારે અસર આપવાની રહેશે. એટલે મિત્રો પ્રથમ તો નવો જે ભાગીદાર ધંધામાં આપણે પ્રવેશ આપીએ છીએ તે રોકડ સ્વરૂપે મૂડી પેટે રકમ લાવતો હશે. એટલે જે તે ભાગીદાર જો ધંધામાં મૂડી પેટે રકમ લાવે તો ધંધામાં રોકડ આવે તે ઉધારના નિયમ મુજબ રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ તેની અસર આપવાની રહેશે. પરંતુ જો કોઈ ભાગીદાર ધંધામાંથી રોકડ લઈ જતો હોય તો જે તે ભાગીદાર ધંધામાંથી રોકડ લઈ જાય એટલે ધંધામાંથી રોકડ બેંક જાય તે જમાના નિયમ અનુસાર રોકડ બેંક ખાતાની જમા બાજુ અસર આપવાની રહેશે. હવે મિત્રો નવા જે ભાગીદારને આપણે પ્રવેશ આપીએ છીએ તે રોકડ સ્વરૂપે મૂડી પેટે તો રકમ લાવશે જ, પણ સાથે સાથે પાઘડી પેટે પણ રકમ લાવશે. જે રકમ આપણે પાઘડીના પ્રીમિયમ ખાતે લઈ જવાની થશે તે પાઘડી પેટે મિત્રો જે રકમ મળવા પાત્ર થશે તે આપણે રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ અસર આપીશું અને ટાઇટલ આપીશું પાઘડીના પ્રીમિયમ ખાતે નવો ભાગીદાર જે પાઘડી પેટે રકમ લાવે તે. ત્યારબાદ મિત્રો હવે તમામ અસરો આપ્યા બાદ રોકડ બેંક ખાતાના નિયમ અનુસાર દરેક અસર આપી દેવાની, તે તમામ અસર આપ્યા બાદ આપણે રોકડ બેંક ખાતું બંધ કરીશું. સામાન્ય રીતે મિત્રો મોસ્ટ ઓફ કેસમાં રોકડ બેંક ખાતાને ઉધાર બાજુ સરવાળો વધુ જોવા મળશે. એટલે આપણે ઉધાર બાજુ ટોટલ કરીશું, તે ટોટલ જમા બાજુ દર્શાવીશું અને જમા બાજુ જે વિગત દર્શાવેલ હોય તે બાદ કરીશું અને જમા બાજુ મિત્રો આપણને જે તફાવત મળવા પાત્ર થાય
તેને આપણે બાકી આગળ લઈ ગયા તરીકે રોકડ બેંક ખાતાની આખરની બાકી તરીકે ઓળખીશું, જે મિત્રો પેઢી માટે ચાલુ મિલકત બનશે. એટલે જે આપણે પ્રવેશ બાદનું જે પાકું સરવૈયું બનાવીએ તે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના ટાઇટલ હેઠળ તે રોકડ બેંક ખાતાની આખરની સિલક રોકડ બેંક તરીકે તેની નોંધ કરીશું. તો આ રીતે મિત્રો તમારે રોકડ બેંક ખાતું પણ બનાવવાનું થશે. એટલે મિત્રો આપણે ત્રણ ખાતાની સમજૂતી મેળવીએ. નંબર એક પુનઃમૂલ્યાંકન ખાતું, નંબર બે ભાગીદારોના મૂડી ખાતા, અને નંબર ત્રણ રોકડ બેંક ખાતાની સમજૂતી મેળવી. ત્યારબાદ મિત્રો લાસ્ટ અને નંબર ચાર કહેતા કે પાકા સરવૈયાનો નમૂનો આપણે સમજવાનો રહેશે. મિત્રો પાકા સરવૈયામાં આપણે જે રીતે વિગતો દર્શાવીએ છીએ તે જ રીતે વિગતો દર્શાવવાની રહેશે. પણ સામાન્ય રીતે પ્રવેશના સંજોગો દરમિયાન ભાગીદારોના જે પાકા સરવૈયા હોય તેમાં જે જે વિગતો દર્શાવવામાં આવે છે તે માહિતી મિત્રો અહીંયા મેં પાકા સરવૈયામાં નમૂનામાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. એટલે જેથી કરીને મિત્રો તમને વિશેષ પ્રમાણમાં જો માહિતી પ્રાપ્ત થાય તો દાખલાની ગણતરી કરતી વખતે તમે દરેક સમજૂતી વ્યવસ્થિત અને સારી રીતે મેળવી શકો. એટલા માટે તો મિત્રો ટાઇટલ આપીએ પાકું સરવૈયું, તેનું કોષ્ટક બનાવી નાખીએ. ડાબી બાજુ મિત્રો ટાઇટલ આપીશું મૂડી દેવા રકમ રૂપિયા, અને જમણી બાજુ ટાઇટલ આપીશું મિલકત લેણા બાજુ રકમ રૂપિયા. ત્યારબાદ મિત્રો મૂડી દેવા બાજુ મિત્રો આપણે બે જ ટાઇટલ દર્શાવીશું, નંબર એક મૂડી અને નંબર બે દેવા. અને મિલકત લેણા બાજુ મિત્રો આપણે એક ટાઇટલ દર્શાવીશું મિલકતો. જો મિત્રો તમે ઈચ્છો તો મિલકતો બાજુ બે ટાઇટલ દર્શાવી શકો, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. અને મૂડી દેવા બાજુ પણ તમે દેવાના બે ટાઇટલ દર્શાવી શકો છો, બિનચાલુ દેવા અને ચાલુ દેવા. પણ પ્રવેશ સમયે તમે જે ટાઇટલ ન દર્શાવો તો પણ ચાલશે. જ્યારે તમે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો બનાવો ત્યારે મિત્રો તમારે તે પાકા સરવૈયામાં તે ટાઇટલ દર્શાવવા જરૂરી રહેશે. અહીંયા મિત્રો તે ટાઇટલ તમે ન દર્શાવો તો પણ તમારા માર્ક્સ કટ નહીં થાય, તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર થશે. હવે મિત્રો વાત કરીએ મૂડી દેવા બાજુ. પ્રથમ આપણે ટાઇટલ આપીશું મૂડી, જેમાં ત્રણે ત્રણ ભાગીદારની મૂડી ખાતા બંધ કરતા જે આપણને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે જે આખરની મૂડી મળવા પાત્ર થઈ હશે તે મૂડી આપણે અહીંયા મૂડી દેવા બાજુ મૂડીના ટાઇટલ હેઠળ દર્શાવીશું, અને તેનો ટોટલ કરીને તે રકમ આપણે બહારની બાજુ દર્શાવીશું. ત્યારબાદ મિત્રો આપણે ટાઇટલ આપીશું દેવા, જેમાં આપણે બિનચાલુ દેવા અને ચાલુ દેવાનો સમાવેશ કરીશું. પાકા સરવૈયામાં મિત્રો આપણને જે દેવા આપેલ હોય તે દેવાના આધારે નવી બજાર કિંમતે તે દેવાની રકમ આપણે મૂડી દેવા બાજુ દેવાના ટાઇટલ હેઠળ દર્શાવવાની થશે, જેમાં સામાન્ય રીતે અહીંયા મિત્રો મેં જે ટાઇટલ લખેલ છે તે બાબતોનો સમાવેશ થશે. પ્રથમ તમે જો કોઈ વ્યક્તિ પાસેથી લીધેલ લોન હોય કે પેઢી પાસેથી, અને તેની માહિતી જો તમને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપેલ હોય તો તેની અસર તમારે મૂડી દેવા બાજુ દેવાના ટાઇટલ હેઠળ દર્શાવવાની થશે લીધેલી લોન. ત્યારબાદ મિત્રો જો તમને પ્રશ્નમાં પ્રોવિડન્ટ ફંડ આપેલ હોય તો તે પણ પેઢીનું દેવું છે, એટલા માટે આપણે દેવાના ટાઇટલ હેઠળ નોંધ કરીશું. ત્યારબાદ મિત્રો તમને માહિતી આપેલ હશે લેણદારો અને દેવી હુંડી, જે બંને પેઢી માટે ચાલુ દેવું છે, એટલા માટે મૂડી દેવા બાજુ આપણે દેવાના ટાઇટલ હેઠળ તેની નવી બજાર કિંમતે તે બંને રકમ દર્શાવવાની થશે. ત્યારબાદ મિત્રો એક બાબત તમારે ખાસ યાદ રાખવાની છે કે દરેક અનામતોની આપણે ભાગીદારો વચ્ચે વહેંચણી કરી નાખીએ છીએ, પરંતુ કારીગર બચત ખાતા અને કારીગર નફા ભાગ ભંડોળ, જે બંને પેઢીનું દેવું છે, એટલા માટે ભૂલે ચૂકે પણ તેને અનામત સમજીને તે જે તે ભાગીદારો વચ્ચે તેની વહેંચણી કરી નાખતા નહીં. કારીગર બચત ખાતા અને કારીગર નફા ભાગ ભંડોળ તે બંને પેઢીનું દેવું છે, એટલા માટે મૂડી દેવા બાજુ દેવાના ટાઇટલ હેઠળ તેની નોંધ કરવાની થશે. ત્યારબાદ મિત્રો જો તમને હવાલામાં ચૂકવવાની બાકી રકમ અને અગાઉથી મળેલ રકમની માહિતી આપેલ હોય, અન્યથા પ્રશ્નમાં તમને પાકા સરવૈયામાં તેની માહિતી આપેલ હોય, તો તે ચૂકવવાની બાકી રકમ અને અગાઉથી મળેલ રકમ જે બંને પેઢી માટે ચાલુ દેવું છે, એટલા માટે મિત્રો મૂડી દેવા બાજુ આપણે દેવાના ટાઇટલ હેઠળ તેની નોંધ કરીશું. ત્યારબાદ મિત્રો મિલકત લેણા બાજુ આપણે ચર્ચાઓ કરીએ તો ત્યાં આપણે ટાઇટલ આપીશું મિલકતો, જેમાં આપણે બિનચાલુ મિલકત, ચાલુ મિલકત, દ્રશ્ય, અદ્રશ્ય તે તમામ મિલકતોનો સંયુક્ત રીતે સમાવેશ કરીશું, જેમાં આપણને પ્રશ્નમાં જે પાકા સરવૈયામાં મિલકતોની માહિતી આપેલ હોય તે તમામ મિલકતો આપણે નવી બજાર કિંમતે તેનું પુનર્ગઠન કર્યા બાદ જે નવી કિંમતો મળવા પાત્ર થાય
તે નવી કિંમતે આપણે મિલકત લેણા બાજુ જે તે મિલકતો દર્શાવવાની થશે, જેમાં મિત્રો જમીન, મકાન, ફર્નિચર, પ્લાન્ટ યંત્રો, રોકાણો, સ્ટોક, પેટન, ટ્રેડમાર્ક કે કોપીરાઇટ જેવી અન્ય મિલકતોનો સમાવેશ થયેલ હશે. તે તમામ મિલકતો તમારે નવી બજાર કિંમતે મિલકત લેણા બાજુ તેની નોંધ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમને પ્રશ્નમાં દેવાદારો અને લેણી હુંડી પણ આપેલ હશે, જે પેઢી માટે ચાલુ મિલકત છે, જેમાં જો ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની કીધી હોય તો જે જોગવાઈ કર્યા બાદ જે ચોખ્ખા દેવાદારો અને લેણી હુંડી મળવા પાત્ર થાય તે રકમ તમારે મિલકત લેણા બાજુ મિલકતોના ટાઇટલ હેઠળ તેની નોંધ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો આપણે રોકડ અને બેંક સિલક દર્શાવવાની થશે. હમણાં જ મિત્રો આપણે રોકડ બેંક ખાતાનો અભ્યાસ કર્યો, તેમાં મિત્રો આપણે તે ખાતું બંધ કરીએ એટલે આપણને જમા બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે રોકડ બેંક ખાતાની જે આખરની બાકી મળવા પાત્ર થાય તેને પેઢી માટે ચાલુ મિલકત છે. એટલા માટે મિત્રો મિલકત લેણા બાજુ આપણે રોકડ બેંક સિલક જે આપણે રોકડ બેંક ખાતામાંથી જે આખરની બાકી મળવા પાત્ર થાય તેનો પણ સમાવેશ આપણે મિલકતોમાં કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો મળવાની બાકી રકમ અને અગાઉથી ચૂકવેલ રકમ જો તમને પ્રશ્નમાં પાકા સરવૈયામાં કે હવાલામાં તેમની માહિતી આપેલ હોય તો તે બંને માહિતી પેઢી માટે ચાલુ મિલકત છે. એટલા માટે મિત્રો તે નવી કિંમતે તમારે મિલકત લેણા બાજુ બજાર કિંમતે તે મળવાની બાકી રકમ અને અગાઉથી ચૂકવેલ રકમો તમારે દર્શાવવાની થશે. ત્યારબાદ મિત્રો દરેક બાબતો પાકા સરવૈયાની અને હવાલાની અસર આપ્યા બાદ દરેક ખાતા બંધ કરી, જેમ કે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરી તેની અસર મૂડી ખાતામાં, મૂડી ખાતું બંધ કરી તેની અસર મૂડી દેવા બાજુ અને રોકડ બેંક ખાતું બંધ કરી તેની અસર ચાલુ મિલકતોમાં દર્શાવ્યા બાદ પાકું સરવૈયું લાસ્ટમાં બંધ કરવામાં આવે છે, જેમાં મૂડી દેવા બાજુ ટોટલ કરવામાં આવે છે અને મિલકત લેણા બાજુ ટોટલ કરવામાં આવે છે અને તે બંને બાજુ ટોટલ કરતા મિત્રો બંને બાજુ સરવાળા સરખા થવા જોઈએ, તો મિત્રો તમારે દરેક હિસાબી ગણતરી સાચી છે તેવું સાબિત થાય. અન્યથા મિત્રો જો તમને એ ટોટલ સરખા ન મળે તો તમે પ્રશ્નમાં કોઈ પ્રકારની ભૂલ કરેલ છે તેવું સાબિત થાય. એટલે મિત્રો પ્રવેશના દાખલામાં તમારે આ ચાર મહત્વના ખાતાઓ છે, જેમાં પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ થાય છે, તો તે ચારે ચાર ખાતાના નમૂનાની આપણે વિગતે ચર્ચાઓ કરી તે તમારે ખાસ અને ખાસ વ્યવસ્થિત રીતે પાકી કરી લેવાની રહેશે. જો મિત્રો અહીંયા તે ખાતાના જે નમૂનામાં તમને મેં તમામ વિગતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને છતાં પણ જો તમને કોઈ વિગતો ન સમજાણી હોય તો જેમ જેમ આપણે આગળ આગળ દરેક દાખલાઓનો પ્રેક્ટિસ કરતા રહીશું, અભ્યાસ કરતા રહીશું, તેમ તમને દરેક વિગતો સમજાતી જશે. એટલે મિત્રો તમારે ટેન્શન લેવાની જરૂર નથી, પરંતુ હવે જે નેક્સ્ટ હવે દરેક આપણે વિડીયો બનાવીશું તેના આધારે મિત્રો તમારે દરેક દાખલાઓ સમજવાનો પ્રયાસ કરવાનો રહેશે. હવે મિત્રો આપણે જ્યારે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું ત્યારે આપણે ઉદાહરણની શરૂઆત કરીશું અને સાથે સાથે સ્વાધ્યાયના દાખલાઓ પણ સમજીશું. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો. જો વિદ્યાર્થી મિત્રો આપને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટ્સ બોક્સમાં મિત્રો ખાસ કમેન્ટ જરૂર કરજો, તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ, ધન્યવાદ.